प्रकरण 15 संभावना, धोरण 10 गणित, 18मी सदीना फ्रेंच प्रकृति शास्त्रज्ञ कॉम्ब द वफने एक सिक्का ने 4040 वक्त उछाड़ियों अने 2048 वक्त एमां छाप मेळवी। तो अहीं जे प्रयोग कर्यो छे ए प्रयोगना परिणाम ने आधारे घटनानी संभावना केटली वक्त आवे छे ए माटेना अलग अलग प्रयोग छे। एमांनो आ पहेलो प्रयोग छे जे कॉम्ब द बफने शुरुआत करी प्रयोगनी। अहीं छाप मेळवानी प्रयोगात्मक संभावना तमे जोई शको छो के जे मळेला परिणाम छे मतलब छाप जेटली वखत मळी ए परिणाम छे 2048 अने कुल परिणाम सिक्को उछाड्यो छे 4040 वखत ए छेदमां लखेला छे। तो एनो भागाकार करीने સાદુરૂપ આપ્યું तो आ घटनानुं परिणाम जे छे ए आपणे जोई शकीए छीए के अहीं संभावना 0.507 એ આ સંભાવના પ્રાપ્ત થઈ છે। ત્યારબાદ બીજો પ્રયોગની વાત કરીએ આપણે તો બ્રિટનના જે ઈ કેરીચ એમણે સિક્કાને 10,000 વખત ઉછાળેલો છે અને એમાંથી 5,067 વખત છાપ મળી છે તો એની સંભાવના જોઈ લઈએ આપણે। તો અહીં તમે જોઈ શકો છો કે 5,067 છેદમાં 10,000 એટલે 0.5067। હવે ત્રીજો પ્રયોગ પણ છે એ પણ જોઈ લઈએ આપણે। આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને એમણે વધારે સમય ફાળવેલો છે અને સિક્કાને 24,000 વખત ઉછાળેલો છે એટલે આ ત્રીજો પ્રયોગ છે અને એમાં એમને 12,012 વખત છાપ મળેલી છે તો એની જે સંભાવના છે એ સંભાવના 0.505। હવે તમે અહીં ત્રણેય ઘટનાની સંભાવના જોઈ શકો છો જેના આધારે આપણે એક વાત નક્કી કરી શકીશું કે જે પહેલી ઘટના છે એટલે આ પહેલો જે પ્રયોગ છે બફને કર્યો છે એની અંદર સંભાવના મળી છે 0.507। બીજો પ્રયોગ જે કેરીચે કર્યો છે એની અંદર સંભાવના મળી છે 0.5067 અને ત્યારબાદ ત્રીજો પ્રયોગ જે છે કાર્લ પિયર્સનનો એમાં સંભાવના મળી છે 0.505। હવે આ તમે ત્રણેય સંભાવના જોશો તો 0.50 જ છે। જુઓ પહેલા બે આંકડા જોવામાં આવે તો 0.50। આ ત્રણેય ઘટનાઓ જે છે એ એનસીઆરટી ધોરણ 10 ની પુસ્તકમાં આપેલી છે તો એમસીક્યુ તરીકે પૂછાઈ શકે તો એના માટે અહીં વિદ્યાર્થીઓને ધ્યાનમાં રહે એના માટે અભ્યાસ કરાવ્યો છે। આગળ વધીએ આપણે ઘટના ઈની પ્રયોગાત્મક સંભાવના પી ઓફ ઈ ને આપણે નીચે આપેલા સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત કરી શકીએ તો હવે એ સૂત્ર જોઈશું। તો આ સૂત્ર છે પી ઓફ ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા। આ સંભાવના પ્રકરણનું આ સૂત્ર એ ધોરણ 9માં પણ વિદ્યાર્થીઓએ અભ્યાસ કરેલો છે। ઘટના ઈની સૈદ્ધાંતિક સંભાવનાને આપણે પ્રશિષ્ટ સંભાવના તરીકે પણ ઓળખીશું અને ઘટના ઈની સંભાવનાને પી ઓફ ઈ વડે દર્શાવવામાં આવે છે આ ખાસ યાદ રાખીશું। તો અહીં ધોરણ 10 ની જે એનસીઆરટી ની બુક છે એની અંદર આ સૂત્ર આપેલું છે તો એ સૂત્ર આ મુજબ છે પી ઓફ ઈ બરાબર ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા અને છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામની સંખ્યા। તો આ સૂત્ર છે આ સૂત્રને આધારે આપણે દાખલા પણ ગણીશું। સંભાવનાની આ જે વ્યાખ્યા છે આ વ્યાખ્યા આપનાર જે ગણિતશાસ્ત્રી છે એમનું નામ અહીં આપેલું છે તમે જોઈ શકો છો પિયર સિમોન લાપ્લાસ એમણે સંભાવનાની વ્યાખ્યા આપેલી છે તો એમસીક્યુ તરીકે વિદ્યાર્થીઓને આ માહિતી યાદ રાખવાની રહેશે। પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક થાય તો આપણે આ યાદ રાખીશું કે સંભાવના જે છે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો એક થાય તો આ એમસીક્યુ માટે પણ ખાસ વિદ્યાર્થીઓ યાદ રાખશો કે એમસીક્યુમાં પૂછાય કે તમામ ઘટનાઓ જે કંઈ પણ હોય એ ઘટનાના સંભાવનાનો સરવાળો તો એ એક થશે। હવે બીજી અહીં ઘટનાની વાત થાય છે ઘટના ઈ નહીં ઘટનાનું નામ જ છે કે ઘટના જો ઘટના ઈ થતી હોય તો ઘટના ઈ નહીં જેને આપણે ઈ બાર વડે દર્શાવીશું અહીં જે સંકેત છે આ સંકેત તમે જોઈ શકો છો ઈ ની ઉપર લીટી કરેલી છે તો એને આપણે ઈ બાર વડે દર્શાવીશું અને એક સૂત્ર છે એ સૂત્ર આ પ્રમાણે બને છે
पी ऑफ ई प्लस पी ऑफ ई नहीं इज इक्वल टू वन, એટલે કોઈ પણ ઘટના પી ઓફ ઈ એ એની સંભાવના થાય અને એ ઘટના ના બને એની સંભાવના પી ઓફ ઈ બાર, આ બંનેનો સરવાળો એક થશે. એટલે આ પ્રમાણેનો સૂત્ર થશે, તમે જોઈ શકો છો કે પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ ટુ વન. હવે આને આધારે આપણે આ પી ઓફ ઈ બાર શોધવાનું અથવા પી ઓફ ઈ શોધવાના દાખલા એક એક માર્ક્સમાં એમસીક્યુમાં પૂછાતા હોય છે. કોઈ પણ ઘટનાની સંભાવના આપી હોય અને તમને પી ઓફ ઈ બાર શોધે એમ પૂછે તો એકમાંથી તમારે બાદ કરવાનું રહેશે, જે આપણે દાખલા ગણીશું જ્યારે આ પ્રકારના, ત્યારે એનો વધારે અભ્યાસ કરીશું. તો અહીં ફક્ત સૂત્રની વાત કરીએ છીએ આપણે, તો અહીં તમે જોઈ શકો છો કે કોઈ પણ ઘટના ઈ માટે સત્ય છે કે પી ઓફ ઈ બાર બરાબર એક ઓછા પી ઓફ ઈ. આ સૂત્ર ખાસ આપણે યાદ રાખીશું કે પી ઓફ ઈ અને પી ઓફ ઈ બાર એ બંનેનો સરવાળો એક થાય, એટલે આ સૂત્ર તરીકે પૂછી શકાય. દાખલામાં પણ એક માર્કમાં અથવા બે માર્ક્સના દાખલામાં ઉપયોગી છે અને એના આધારે આ બીજું સૂત્ર બને છે કે પી ઓફ ઈ બાર બરાબર એક ઓછા પી ઓફ ઈ. હવે અહીં વ્યાખ્યા છે એક પૂરક ઘટનાની, તો ઘટના ઈ બાર એટલે કે ઘટના ઈ નહીં રજૂ કરે છે તેને ઘટના ઈ ની પૂરક ઘટના કહે છે. એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ ઘટના ઈ અને ઈ બાર એટલે કે એ ઘટના ન ઉદ્ભવે એ બંને એકબીજાની પૂરક ઘટનાઓ છે અને આ બંને પૂરક ઘટનાઓનો સરવાળો એક થાય છે, જે હમણાં જ આપણે એની ચર્ચા કરી. તો ખાસ એ પણ પૂરક ઘટનાની પણ અહીં માહિતી આપેલી છે. જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે, મતલબ જે ઘટના ઉદ્ભવવાની નથી એવી ઘટનાની સંભાવના હંમેશા ઝીરો થાય અને આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. તો આ અશક્ય ઘટનાની વ્યાખ્યા પણ તમે કહી શકો અને એને આપણે એમસીક્યુ તરીકે પૂછાય કે કોઈ પણ અશક્ય ઘટના હોય તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી, તો ઝીરો થાય, જે આપણે યાદ રાખવાનું છે. જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે તો એની સંભાવના એક હોય છે અને આવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે. તો આ નિશ્ચિત ઘટના જેની સંભાવના હંમેશા એક રહેલી છે. તો અહીં આ બંને વસ્તુ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખશો કે અશક્ય ઘટના હોય તો એની સંભાવના ઝીરો છે અને ચોક્કસ ઘટના હોય તો એની સંભાવના એક છે. આ તમે અહીં આ બંને વસ્તુ ધ્યાન રાખશો, આ બંને વસ્તુ એમસીક્યુ માટે ખૂબ ઉપયોગી થશે. હવે અહીં જેટલા પણ મુદ્દા રજૂ કર્યા છે આ તમામ મુદ્દા એનસીઆરટી બુકને ધ્યાને રાખીને રજૂ કરેલા છે. આ તમામ મુદ્દા ધોરણ 10 ગણિત વિષયની જે એનસીઆરટીની બુક છે એ બુકમાંથી લીધેલા છે, એટલે વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યના કહી શકાય એવા પ્રસ્તાવનાના સંભાવનાના મુદ્દા આ બધા ધ્યાને દોરેલા છે. તો વિદ્યાર્થીઓ પોતાની નોટમાં તમામ મુદ્દાઓ લખી લેશો તો અભ્યાસ કરવામાં સરળતા પણ રહેશે. આને આધારે આપણે એક સૂત્ર પર આવી શકીએ. આ એક તારણ નીકળે છે કે કોઈ પણ ઘટના પી ઓફ ઈ હોય તો એની કિંમત કેટલી હોઈ શકે. તો આ સૂત્ર ખાસ યાદ રાખીશું, કોઈ પણ ઘટનાની સંભાવના પી ઓફ ઈ એ ઝીરો હોઈ શકે અથવા એક હોઈ શકે, ઝીરો અથવા એક હોઈ શકે. આ સંકેત ખાસ અહીં જોઈ લેશો તમે કે અહીં જે સંકેત કરેલો છે કોઈ પણ ઘટનાની સંભાવના એ ઝીરો હોઈ શકે અથવા અહીં લખ્યું છે ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે ઝીરો હોઈ શકે અથવા ઝીરોથી વધુ હોઈ શકે. અહીં આપણે આ રીતે વાંચી શકીએ કે ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ ઈ લેસ ધેન ઇક્વલ ટુ વન, એટલે કોઈ પણ ઘટના પી ઓફ ઈ ની સંભાવના એ ઝીરો હોઈ શકે અથવા ઝીરો કરતા મોટી હોઈ શકે, કોઈ પણ ઘટના પી ઓફ ઈ ની સંભાવના એક હોઈ શકે અથવા એક કરતા નાની હોઈ શકે. તો આપણે આવું તારણ કાઢી શકીએ કે કોઈ પણ ઘટનાની સંભાવના ઝીરો અને એકની વચ્ચે હોઈ શકે છે, શૂન્ય હોઈ શકે છે, જે અહીં દર્શાવ્યું છે કે અશક્ય ઘટનાની સંભાવના ઝીરો હોય, એક પણ હોઈ શકે છે, કોઈ ચોક્કસ ઘટના હોય તો એની સંભાવના એક હોઈ શકે છે, અથવા આ બંનેના મૂલ્યની વચ્ચે જ હોય છે. આ ખાસ યાદ રાખવાનું રહેશે.
હવે પછીના વિડીયોમાં આપણે ઉદાહરણના દાખલાનો અભ્યાસ કરીશું, તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડશો, તમારા મિત્રો હોય તો એમને પણ યુટ્યુબ ચેનલ જે અપડેટ્સ ઓનલી છે એને સબસ્ક્રાઇબ કરવા કહેશો. આ રીતે આપણે ધોરણ 10ના ગણિત અને વિજ્ઞાન વિષયના અલગ અલગ વિડીયો બનાવી અને અપલોડ કરતા રહીશું, જેથી વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે. વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.